બોલ લાઈવમાં આપનું સ્વાગત છે આપણે બોલીમાં જે બે રેડ ઝોન વિસ્તાર છે કોરોના વાયરસને લીધે જે સંક્રમિત લોકો ત્યાંથી મળી આવ્યા છે તે વિસ્તાર બે રેડ ઝોન તરીકે જાહેર કરવામાં આવ્યા છે ત્યાં આપણે રેડ ઝોન નંબર ટુ જે છે જે પાછળથી જાહેર કરવામાં આવ્યો છે ત્યાં આપણે ઊભા છે અને આરોગ્યની ટીમ છે તે અહીંયા કોરોનાના જે સેમ્પલ છે એ રેપિડ કીટ મારફતે સેમ્પલિંગ કરી રહ્યા છે આપણે દ્રશ્ય જોઈશું કે અહીંયા જે આરોગ્ય વિભાગની ટીમ છે તે સેમ્પલિંગ કરી રહી છે અને આપણે નજીકથી દ્રશ્ય જોઈશું તો ખ્યાલ આવશે કે હાથમાં જે આંગળી છે તે આંગળી પરથી એ નમૂનો લેવામાં આવે છે અને એ નમૂનો છે એ સેમ્પલ કીટ છે એ ચાઇનીઝ કીટ છે એ ચાઇનીઝ કીટમાં લોહીનો જે બ્લડનો જે બ્લડ ડ્રોપ છે એ એક નળીમાં લઈ અને એને ત્યાં એ કીટ પર મૂકવામાં આવે છે આપણે આ દ્રશ્ય જોઈશું તો આજે સેમ્પલિંગ કરવાની પદ્ધતિ છે તે પણ આપણને જોઈશું તો ખ્યાલ ખ્યાલ આવશે મેડમ આમનું સેમ્પલ લો લઈ આવે લેવાઈ ગયું ને કોણ બાકી છે જે સેમ્પલિંગ લેવામાં આવે છે પદ્ધતિ આપણે જોઈશું પ્રત્યક્ષ પછી ખ્યાલ આવશે કે આ કઈ રીતે સેમ્પલિંગ કરવામાં આવે છે આરોગ્યની ટીમ છે એ વિવિધ ટીમો છ કેટલી ટીમો બનાવવામાં આવેલી છે સાહેબ કુલ ઓ સાહેબ કેટલી

લેવામાં આવશે અને ત્યાંથી એને એ જે સેમ્પલ કીટ છે એની ઉપર આ મૂકવામાં આવશે આ સેમ્પલિંગ કરવામાં આવે છે આરોગ્યની ટીમ છે તે કામગીરી કરી રહી છે અને એ સેમ્પલ કીટ છે એની ઉપર આ બ્લડ ડ્રોપ મૂકે છે તે પણ આપણે ક્લોઝ એની દેખીશું તો ખ્યાલ આવશે એકદમ નજીક લઈ દેખને નહીં થતું લો તમે ગિમ્બલ નહીં હા તો આ સેમ્પલની પદ્ધતિ આપણે જોઈ આપણે વાત કરીશું અહીંયા જે અહીંના જે લોકોએ સેમ્પલ આપ્યો છે તો ગજેન્દ્રભાઈ આપણે આ તમે સેમ્પલ અહીંયા આપ્યું તો તમે કઈ રીતે સેમ્પલિંગ કરવામાં આવ્યું અને જે રેડ ઝોન વિસ્તારના લોકોની શું લાગણી છે આ ખૂબ સરસ કાર્યવાહી છે અને સોસાયટીના બધા જ લોકો પણ એમાં સહકારરૂપ બને છે દરેક ઘરમાંથી એક એક જણ સ્વૈચ્છિક રીતે સેમ્પલ લેવડાવવા માટે અહીંયા આવ્યા છે અને આરોગ્ય ટીમ પણ ખૂબ સરસ રીતે

એ બ્રિજેશભાઈ આપણે સેમ્પલિંગ તમે કરાયું હા અચ્છા તો તમે શું કહેવા માગશો આજે સેમ્પલિંગ પદ્ધતિ છે કે જે જનરલી જે પદ્ધતિ એના કરતાં કંઈક અલગ છે તો શું કહેશો હવે આમાં પદ્ધતિ બાબતે તો આપણને બહુ જાણકારી ના હોય પણ આપણે સરકાર શ્રી આટલા દાડાથી આપણો જે ફોલોઅપ લે છે ને આપણી જે કાળજી રાખે છે તો આ સેમ્પલિંગ માટેની જે પદ્ધતિ હશે એ પણ સારામાં સારી જ હશે એવો વિશ્વાસ છે અને આપણા વિસ્તારમાં જ્યારનું ક્વોરન્ટાઇન કર્યું છે ત્યારથી આરોગ્યની ટીમે એટલો સારો સાહ સહકાર આપ્યો છે દરેક જણનું ચેકઅપ કર્યું છે બધી વાતનો ફોલોઅપ લીધો છે સેનેટાઈઝરો આપ્યા છે માસ્ક આપ્યા છે એમ ટેમ્પરેચર સમયે સમયે આવીને માપ્યા છે અને એક આપણું કોઈક વ્ય વ્યક્તિગત રીતે કાળજી લેતું હોય એવું આપણને અત્યારે આભાસ થયો છે અને સરકારે સારામાં સારી તકેદારી આપણા માટે રાખી છે આ કીટ બાબતે પણ અમને તો કોઈ અસંતોષ નથી જ કારણ કે એક તો આપણો વિષય નહીં પણ અમને એવું લાગે છે કે સરકારે જે આપ્યું હશે જે મોકલ્યો હશે તે જવાબદારીપૂર્વકનું કામ હોય સરકારનું એટલે સારું જ હશે અને ટીમની વર્તણૂક અને ટીમે અમારી જે કાળજી લીધી અમે એ બાબતે ટીમનો બહુ આભાર માનીએ છીએ થેન્ક યુ બ્રિજેશભાઈ આ બ્રિજેશભાઈ મહેતા પંચાયતના સભ્ય છે અને તેઓ એમ કહી રહ્યા છે કે ભાઈ જે આરોગ્યની ટીમ છે તે કામ કરી રહી છે બહુ સુંદર કામગીરી છે અને લોકોના નાગરિકોનો પણ સારો રિસ્પોન્સ છે આરોગ્યની કુલ છ ટીમો અહીંયા કાર્યરત છે છ ટીમના બાર મેમ્બર ઝોન નંબર બેમાં હાલ કામગીરી કરી રહ્યા છે અને દરેક ઘર દીઠ જે પંદર વર્ષથી ઓછું બાળક હોય અથવા પચાસ વર્ષથી સાઠ વર્ષથી વચ્ચેનો જે વ્યક્તિ હોય તેવા દરેક વ્યક્તિનું દરેક વ્યક્તિને પણ ઘર દીઠ એક વ્યક્તિનો સેમ્પલ લેવાનો આ પ્રકારનો મામલો હોય આ રેડ ઝોન નંબર બેમાં આ ટીમ હમણાં ફરી રહી છે અને સેમ્પલિંગ કરી રહી છે થેન્ક યુ નમસ્કાર લાઈવમાં આપનું સ્વાગત છે આજે રેડ ઝોન નંબર બેમાં માં બોલીમાં જે ટીમ કામ કરી રહી છે તેમાં આપણે જે લેબ ટેકનિશિયન છે તેઓ આપણે નમૂના લેવાનું ચાલુ છે અને જે

એ છે કે નહીં એના માટે એક સાતનો સ્ક્રીનિંગ ટેસ્ટ છે આનાથી તમને કોરોના નથી એવું સાબિત થતું નથી આનામાં જો તમને એ રીતનો પોઝિટિવ કેવું આવે તો તમને આગળ તપાસ માટે જે આરટીપીસી ટેસ્ટ છે એ કરવા માટે મોકલવામાં આવશે આની અંદર જે તમે નમૂના લેવાના તો એમાં ઘર ઘર દીઠ કેટલા જણના નમૂના કઈ પદ્ધતિથી લેવાના છો આમાં અત્યારે એવું નથી કરવામાં આવ્યું છે કે દરેક ઘરથી એક વ્યક્તિ એવો પસંદ કરવો કે જેની ઉંમર સાઠ વર્ષથી વધુ હોય પંદર વર્ષથી નીચેના બાળકો હોય અને ગર્ભવતી મહિલા હોય તો એનો ટેસ્ટ કરવા માટે આપણે એને કહીએ છીએ અને જો એવા કોઈ પેશન્ટ હોય ઘરમાં એવો કોઈ વ્યક્તિ હોય કે જેને સાઈન સિમ્ટમ્સ દેખાતા હોય તો એને પણ અમે આ ટેસ્ટ કરીએ છીએ શું નામ દીપક બારિયા લેબ ટેકનિશિયન બોડેલી થેન્ક યુ દીપકભાઈ આ જે ઇમ્યુનિટીના સાથે જોડાયેલો મામલો છે જેમાં ઇમ્યુનિટી જે ઓછી હોય તો ત્યાં આ કોવિડ નાઇન્ટીનનો સંક્રમણનો ભય રહે એટલે એ રીતે જે સોળ સાઠ વર્ષથી વધુ અને પંદર વર્ષથી નાની ઉંમર ડાયાબિટીસ અને ગર્ભવતી મહિલા આ લોકોમાં ઇમ્યુનિટી ઓછી હોય એને લીધે આવા પ્રકારની મહિલાઓ અને આ પ્રકારના લોકોને જે નાગરિકો છે વ્યક્તિઓ છે એમની ઘર એક વ્યક્તિનો આ નમૂનો લઈ સેમ્પલિંગ કરી અને એની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે વધુમાં એ પણ જાણવા મળે છે કે આ જે નમૂનો લેવામાં આવશે એમાં જો જે કંઈ પણ પોઝિટિવ કે કહેશે તો એ ખરેખર ફરી નવેસરથી વધુ સારી રીતે એની ચકાસણી કરી અને જે કાયદેસરની પદ્ધતિ છે એ પ્રમાણે પણ સંભવિત રીતે એનો ચકાસણી કરવામાં આવશે એ પેશન્ટ કે વ્યક્તિનું એવી પણ વાત છે થેન્ક યુ જો આપે લાઈવ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી બે લાયકન દબાવો